દિવાળીના તહેવારો આજથી શરૂ થઈ રહ્યા છે. આજે વાઘ બારસ છે, આવતીકાલે ધનતેરસ છે અને શનિવારે દિવાળી અને કાળી ચૌદશ છે. ત્યારબાદ રવિવારે પડતર દિવસ છે અને સોમવારનું નવું વર્ષ અને ભાઈબીજ સંયુક્ત છે. ત્યારે આજના તહેવારના મહત્વ વિશે બીકે ન્યૂઝ ચેનલ તમને માહિતી આપશે. તો આજે વાઘ બારસ છે, જેને ગૌવંશા બારસ તરીકે ઓળખવામાં આવે છે. વાઘ બારસ ગાયોની ઉપાસનાનો તહેવાર છે, કેમ કે ગાય લાંબા સમય સુધી માનવ જીવનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. વાઘ બારસને ગૌવંશા, દ્વાદશી, નંદીની વ્રત, વાઘ બારસ, વસુ બારસ તરીકે ઓળખવામાં આવે છે અને આસો મહિનાના કૃષ્ણ પક્ષના બારમા દિવસે ઉજવવામાં આવે છે. ગૌવંશા બારસ પર ભક્તો દિવ્ય ગાય અને તેના વાછરડાની પૂજા કરે છે. આપણા શાસ્ત્ર મુજબ ગાયમાં 33 કરોડ દેવતાઓ છે, તેથી ગાયને ગૌ માતા પણ કહેવામાં આવે છે. લોકો ગાય અને તેના વાછરડાને મૂગ, ગોળ અને ઘાસ આપે છે. ભક્તોનું માનવું છે કે ગૌ પૂજન કરવાથી તેના બધા પાપ ધોવાશે અને ગૌ પૂજા ગંગા નદીના સ્નાન કરવા સમાન માનવામાં આવે છે. આ ઉપરાંત આપણે આજના તહેવારોને વાઘ બારસ તરીકે ઓળખીએ છીએ, પરંતુ સાચા અર્થમાં આ તહેવાર વાઘ બારસ નહીં, પરંતુ સાચું નામ વાઘ બારસ છે. વાઘ એટલે જીભ, બોલવાની છટા. વાઘ બારસને વાફ બારસ અર્થાત સરસ્વતી સાધનાનો મહિમા છે. હવે વાત કરીશું તહેવારોના સમૂહ દિવાળી પર્વ પર આવતા તહેવારોના મુહૂર્ત વિશે. તો આજે વાઘ બારસ છે અને આવતીકાલે ધનતેરસ છે. ધનતેરસના ચોપડા લાવવા અને તેના ઓર્ડર આપવાના મુહૂર્તની વાત કરીએ તો સવારે 8:05 થી 10:55, બપોરના 12:15 થી 1:47 અને સાંજે 5:15 થી 6:15 વચ્ચેના શ્રેષ્ઠ મુહૂર્ત છે. અને શનિવારે કાળી ચૌદશ અને દિવાળીનો તહેવાર હોવાથી દિવાળીના દીપ, લક્ષ્મી પૂજન અને શારદા પૂજનનો સમય રાત્રિનો છે.